વિદ્યાર્થીઓ આજે આપણે તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ પેજ નંબર સિક્સટી વન પરની પ્રવૃત્તિઓ કરીએ પ્રશ્ન એક આપેલો છે સમાન અક્ષરો ફરતે વર્તુળ કરો સર્કલ અરાઉન્ડ ધ સિમિલર લેટર્સ જેમ કે અહીંયા મૂળાક્ષર ને અઉની માત્રા સાથે કર્યું છે એટલે કે ચ છે ચૌ ચૌ નવ ગૌ ચૌ તમે જોઈ શકો કે ચૌ ચૌ બે વખત આવેલું છે એને સર્કલ કરેલું છે એટલે આગળ જે મૂળાક્ષર ચ ને અઉની માત્રા સાથે લખ્યું હશે ત્યાં આપણે સર્કલ કરવાનું છે આગળ છે લવ એટલે તમારે અહીંયા આપેલ ચૌ અને જે સેકન્ડ લાસ્ટ ને લાસ્ટ એટલે કે ત્રણ વખત તમારે સર્કલ કરવાનું છે ચૌ 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 એટલે કે કુલ પાંચ વખત ચૌને સર્કલ થશે આ પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓ તમે ચૌ એટલે કે મૂળાક્ષર સાથે એનો ઉચ્ચાર અને જે ચૌ લખેલું છે એને ઓળખીને સમજીને સર્કલ કરી શકો છો કે કેમ એ આ પ્રવૃત્તિ દ્વારા તમે શીખશો હવે પ્રશ્ન બે લખેલો છે કૌંસમાંથી યોગ્ય અક્ષરો વડે શબ્દ પૂરા કરો કમ્પ્લીટ ધ વર્ડ્સ યુઝિંગ ધ લેટર્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ પહેલું ઉદાહરણ સ્વરૂપ આપેલું છે ખાલી જગ્યા ત્ર નવ પૌ હવે નવ લખે તો નવ ત્ર એવો કોઈ શબ્દ ન બને એટલે પૌત્ર પૌત્ર એટલે ગ્રેન્ડસન એને પૌત્ર કહેવાય બીજી ખાલી જગ્યા ન વિકલ્પ આપેલા છે મૌ અને છ તો મૌ ન યસ મૌન એટલે કે ન બોલવું એને મૌન એ મિનિંગફુલ વર્ડ છે હવે આપણે જોઈએ પ્રશ્ન ખાલી જગ્યા ત્રણ ખાલી જગ્યા ર વ કૌ લખીએ કે ચૌ લખીએ કૌ રવ ચૌ ર યોગ્ય છે શબ્દ બને છે કૌરવ કૌરવ એટલે મહાભારતમાં પાત્ર જે આપેલા છે કૌરવ ઓકે એટલે આપણે પહેલો જે વિકલ્પ છે ક ને અવની માત્રા કૌરવ લખીશું ઓકે નવ લાસ્ટ ફોર્થ બ્લેન્ક ઇઝ ગીવન બ્લેન્ક ર ભ વિકલ્પ આપેલા છે ગૌ સૌ જો આપણે લખીએ ગૌરવ એવો કોઈ શબ્દ નથી સૌરભ યસ સુગંધ બીજો વિકલ્પ છે સ ને અઉની માત્ર પ્રશ્ન ત્રણ જોઈએ જવ ને જવ વડે જોડો જોઈન્ટ ને જે ઔ માત્રા છે વિથ જવ એટલે કે અહીંયા જે ચિત્ર આપેલું છે ગાયનું યસ એની આજુબાજુ જ્યાં તમને મૂળાક્ષર જવ દેખાય મૂળાક્ષર જ ને માત્રા એટલે કે ઉચ્ચાર થાય જવ ત્યાં આપણે આ વચ્ચે આપેલા ઉદાહરણ જવ ને એની સાથે જોડવાનું છે એક અહીંયા કરેલું છે ઓકે હવે આગળ જોઈએ ડ ને માત્રા ડવ ટવ જવ યસ તમારે અહીંયા એને જોડવાનું છે ખઉં જવ ફરી એક વખત જવું વચ્ચે જવું આપેલું છે એને અહીંયા જોડવાનું છે આગળ છે દવ દઉં નીચે જવ છે જવને અહીંયા જવ સાથે જોડીશું આગળ છે જઉ જઉ યસ અહીંયા પણ જોડીશું એટલે એક જોડેલું છે તમારે બે ત્રણ ચાર પાંચ પાંચ વખત તમારે જઉને જોડવાનું છે બ જોઈએ મૂળાક્ષર ઘ ને અઉની માત્રા ને ઘઉ વડે જોડો એટલે કે ઘઉ વચ્ચે લખેલું છે આગળ આજુબાજુ ઘઉં લખેલા છે એને આપણે જોડવાનું છે અક્ષર જોઈએ ઘઉ અહીંયા ઉદાહરણ સ્વરૂપ કરેલું છે ચૌ ઘઉ સૌ ઘઉ લઉ હઉ ઘઉ છઉ પૌ ઘઉ એટલે એક વખત જોડેલું છે આ બીજી વખત ઘઉં જોડશો ત્રીજી વખત ચોથી વખત અને પાંચ વખત ઘઉ એને જોડવાનું છે વચ્ચે આપેલા ઘઉં સાથે હવે પ્રશ્ન ચાર છે ચિત્રોને તેમના શબ્દ સાથે જોડો જોઈન ધ પિક્ચર્સ વિથ ધર વર્ડ્સ પહેલાં આપણે શબ્દ વાંચી લઈએ મૌલવી વી કા કા કૌવા કાકા કૌવા એટલે પક્ષીનું એક જાતિ હોય છે એને કાકા કૌવા કહેવાય મૌલવી એટલે જે ઇસ્લામિકમાં જે ગુરુ કહેવાય એમને મૌલવી કહીએ ગૌશાળા જ્યાં ગાયોનું રક્ષણ કરે એમને ખાવા પીવાની વ્યવસ્થા હોય એને ગૌશાળા કહેવાય નવ જવાન નવ જવાન એટલે યંગ વન ઓકે એટલે કે યંગ પર્સન યસ એડલ્ટ એજમાં જે હોય એને નવ જવાન કહીએ હવે મૌલવી શબ્દ છે અહીંયા એ ચિત્ર છે મૌલવીનું તો મૌલવી ચિત્રને મૌલવી સાથે શબ્દ સાથે જોડીશું હવે અહીંયા ઉદાહરણ સ્વરૂપ તો તમે જોઈ શકો અહીંયા જે ગાયનું ગો ગોઠણ કહેવાય ગૌશાળા એ ચિત્રને શબ્દ ગૌશાળા સાથે જોડેલું છે આગળ અહીંયા છે જે એક યુવાન દેખાય છે એને આપણે નવજવાન પણ કહીએ એ ચિત્રને અહીંયા શબ્દ છેલ્લા ક્રમમાં આપેલા નવ જવાન સાથે જોડીશું જેમ કે આપણે પહેલાં જોયું ચિત્ર મૌલવીનું મૌલવી શબ્દ સાથે જોડીશું પહેલાં ક્રમમાં છે એના પછીનો જે ચિત્ર છે એ કાકા કૌવા કાકા કૌવાને શબ્દ બીજા ક્રમમાં આપેલા કાકા કૌવા સાથે જોડીશું તો વિદ્યાર્થીઓ તમારે પૂર્ણપણે સમજીને અભ્યાસ કરીને આ કાર્ય પૂર્ણ કરવાનું છે